આપ ફોલો કરશો. ઓ જય સચિદાનંદ પરેશાનંદજી, આપ ત્રિમંત્ર બોલાવો છો. ત્રિમંત્ર બોલાવો છો પરેશાનંદજી? હા જી, ઓકે. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સર્વ સાહુણમ, નમો લોયે સર્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણમ ચ સવ્વેસીમ, પડમમ હવૈ મંગલમ, પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ પરેશાનંદજી, સર્વે મહાત્માઓ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આશા સંગે ક્રમ ફૂલ ખીલતા, ધીરે ધીરે પેશે લોભાકર્ષણ મોહે વધતા, જીવને ગમતો નથી અવરોધ. આશા સંગે ક્રમ ફૂલ ખીલતા, ધીરે ધીરે પેશે લોભાકર્ષણ મોહે વધતા, જીવને ગમતો નથી અવરોધ. તૃષ્ણા ઈચ્છા સંગે લોભાગ્નિ, અસંતોષે લાય ઉઠે, અંદર સળગે હોળી દ્રવાગ્નિ, મિથ્યા તરસે ક્લેશ ખૂંચે, લોભ વિષયનો યાસુત વિતનો, લૌકિક સુખની ભૌતિક દોળ, અવસ્તુમાં આંતરો પડતા, દુઃખથી દાઝે ક્રોધ પ્રકોપ, તૃષ્ણા સાથે જ્યાં છે અપેક્ષા, ત્યાં ઉભા છે સર્વ કશાય, માન ઘવાતા ક્રોધ ઉભો થઈ, અહં ઘવાતા છંછેડાય, તૃષ્ણા વચ્ચે જે કોઈ આવે, ત્યાં લાગે છે દિલને કંટક, હાર્યો જુગારી બમણો રમે, સંગે વધતું દ્વેષનું સંકટ, રાજમહેલમાં ઝૂંપડીમાં, એક જગા પર જ્યાં છે મમતા, ત્યાં જ પ્રતિષ્ઠિત શક્તિ ખર્ચી,
આસક્તિ સૌ સજ્જડ કરતા વિદ્યુત જેવી ચિત્ત ચંચળતા અનાદિથી ખોળે નિજ ઘર સુખ આભાસી વિશ્વરમતમાં વ્યય થઈ જાશે સિદ્ધ મંદર રમકડાની રમણતા દુનિયા સ્વરૂપ રમણતા માર્ગ મોક્ષ મનવચ કાયા નથી ટકવાના દાદા આપે જ્ઞાન જ મોક્ષ મુક્ત પુરુષ જ મુક્ત સિદ્ધિથી પ્રાપ્ત કરાવે આત્માનુભવ અક્રમ જ્ઞાની મૂળ મોક્ષેશ્વર વર્તાવે છે મોક્ષાનુભવ નિર્દોષિત પ્રજ્ઞા સૂઝ કાથી ખરતા જાશે દૈહિક દોષ સહુ પરમાણુ શુદ્ધ નીર ઝરતા ભાસે આખું જગ નિર્દોષ આશા સંગે ક્રમ ફૂલ ખીલતા ધીરે ધીરે પેશે લોભ લોભાકર્ષણ મોહે વધતા જીવને ગમતો નથી અવરોધ આશા સંગે ક્રમ ફૂલ ખીલતા આશા સંગે ક્રમ ફૂલ ખીલતા જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ સાહેબ વેરી ગુડ. આ લોક કેવી રીતે પેસેજ તાજે ધીરે ધીરે આશા સંગે મસ્ત. વાહ વાહ, આવી રીતે લોક પેસેજ આપણી અંદર. અને લોભાકર્ષણ મોહ વધતા જીવને ગમતો નથી અવરોધ, અને પછી એમાં કોઈ હા વચમાં આવે તો કોઈ ગમતું નથી સાહેબ. વન્ડરફુલ. લોભ ને પેસવાની રીત બહુ મસ્ત છે. ધીરે 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 પેસે ધીરે અને ધીરે ધીરે જાય સાહેબ. એ જલ્દી જાય, છેલ્લે જાય, બધાથી પહેલા લવ બેસે ને છેલ્લે જાય. ફર્સ્ટ ફર્સ્ટ ઇન લાસ્ટ આઉટ પીલો. યસ યસ યસ, ફર્સ્ટ ઇન લાસ્ટ આઉટ. એ લોભની પાછળ બધા પછી ખેંચાય છે, પછી માયા ખેંચાય, પછી માન થાય, પછી એના આધારે આમ તેમ થાય તો ક્રોધ થાય. પણ આશા સંગે ક્રમ ફૂલ ખીલતા ધીરે ધીરે બેસેલો. આહા, શું સિમિલી છે. વાહ. લોભાકર્ષણ મોહે અરે વધતા જીવને ગમતો નથી અવરોધ, અને પછી આખરે ભાઈ જીવને ગમતો નથી અવરોધ એની સાથે ને સાથે પછી કૃષ્ણ ઈચ્છા સંગે લોભાવની અસંતોષે લાય ઉઠે અંદર સળગે હોળી દવા દ્રવાગ્નિ મિથ્યા તરસે ક્લેશ પૂછે મિથ્યા તરસે. વાહ 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 વાહ. મિથ્યા તરસ કોઈ દિવસ બુજાય નહીં એવી. બુજાઈને ગમે તેટલું સમુદ્રની પાણી પીવો સાહેબ, તો પ્રયાસ બુજાય નહીં. લોભ વિષયનો યા શુદ્ધવિત્તનો? શુદ્ધવિત્ત મસ્ત શોર્ટ ફોર્મમાં છે. હા, વન્ડરફુલ. લૌકિક સુખની ભૌતિક દોડ અવસ્તુ માત્રો પડતા દુઃખથી દાજે ક્રોધ પ્રકો. હા, કૃષ્ણા સાથે જ્યાં જે અપેક્ષા ત્યાં જ ઉભા છે સર્વ કષાય. ગજબના બધા બધા શબ્દો નાના દેખાય છે, પણ સાલાઓનું કામ બહુ મોટું છે. આપણી ઉપર આખી જિંદગીના જિંદગી કામ કરી જાય. કૃષ્ણા સાથે જ્યાં છે અપેક્ષા, કૃષ્ણા સાથે જ્યાં છે અપેક્ષા ત્યાં જ અપેક્ષા ઉભા પૂર્ણ છે. નથી થતી. હા, અપેક્ષા પૂર્ણ ન થતી ને એટલે જ પછી હા, ક્રોધ માન માયા લોક બધા જાગૃત થઈ જાય તરત જ ઓટોમેટિકલી. એટલે કહું છું કે ઓન ધ આ સ્પોટ. શબ્દો નાના દેખાય છે, પણ કામ બહુ મોટું છે. એમ માણસ નાનો દેખાય, પણ કામ કેવું મોટું હોય એના જેવું છે. દાદા ભગવાન 5 ફૂટના હતા, પણ કામ તો જો કેવું કર્યું, માન જગત ગવાતા કલ્યાણ, ક્રોધ ઉભો. હે, જગતનું કલ્યાણ જબરજસ્ત એમના જબરજસ્ત. થકી.
રોમે રોમ, રોમે રોમ, તૃષ્ણા વચ્ચે જે કોઈ આવે ત્યાં લાગે છે દિલને કંટક. આ અક્ષયની વાઘનું નામ એ તૃષ્ણા જ છે યાર. તૃષ્ણા વચ્ચે જે કોઈ આવે ત્યાં લાગે છે દિલને કંટક, હાર્યો જુગારી બમણું રમે એમ સંગે વધતું દ્વેષનું સંકટ. રાજમહેલ યા ઝૂંપડીમાં, પછી શું છે, રાજમહેલમાં યા ઝૂંપડીમાં અચાર રહી ગયું. એક જગા પર જ્યાં છે મમતા ત્યાં મમતા, પ્રતિષ્ઠિત શક્તિ ખર્ચી, આસક્તિ સૌ સજ્જડ કરતા, આસક્તિ સૌ સજ્જડ કરતા, વિદ્યુત જેવી ચિત્ત ચંચળતા, અનાદિથી અનાદિથી ખોળે છે નિજ ઘર. નિજ ઘર એટલે આ શુદ્ધ ચિત્ત જે છે ને, અનાદિથી ખોળે નિજ ઘર, ભટક્યા રાખે ભટક્યા એને, એને ભટક્યા જ રાખે એ. વિશ્વ રમતમાં સુખ આભાસી વિશ્વ રમતમાં વ્યય થઈ જશે સિદ્ધ મંદિર. વાહ વાહ વાહ, સિદ્ધ મંદિર સુખ આભાસી વિશ્વ રમતમાં, એ આભાસી સુખ ની રમતમાં આખો આત્મા મનુષ્ય બહુ ચાલ્યો જશે સાહેબ. બહુ જાય આ દેહ જતો રહે છે, ખબર નથી પડતી. હા, રમકડાની રમણતા દુનિયા, સ્વરૂપ રમણતા માર્ગ મોક્ષ, રમકડાની રમણતા દુનિયા સંસાર, સ્વરૂપ રમણતા માર્ગ મોક્ષ, મન વચન કાયા નથી તકવાના, દાદા આપે છે જ્ઞાન. વેરી ગુડ. ચલો શોર્ટમાં શું કવિરાજ લખે છે યાર, ગજબનું. મુક્ત પુરુષ જ મુખ સિદ્ધિથી પ્રાપ્ત કરાવે સિદ્ધિથી, અક્રમ જ્ઞાની મૂળ મોક્ષેશ્વર વર્તાવે છે મોક્ષાનુભવ. મોક્ષાનુભવ નિર્દોષિત પ્રજ્ઞા સૂચકાથી ખરતા જશે દૈહિક દોષ, સૌ પરમાણુ શુદ્ધ નિર્જરતા ભાસે આખું જગ નિર્દોષ. દાદા ભગવાન કહે છે કે અમારી હાજરીમાં અને અમારા જ્ઞાન થી તમે જેમ જેમ તમારું પોતાનું ઉપરાણું નહીં લો તેમ તમે અમારી કૃપા એમને ઉતરશે તમારી ઉપર. કૃપા ઉતારવા માટે તમે અમને ગમે તેટલી વિનંતી કરો પણ એમને કૃપા ઉતરતી નથી. તમે તમારું ઉપરાણું લઈ લો, નિર્દોષિત પ્રજ્ઞા શું ખરતા જશે દૈહિક દોષ, એ ઉપરાણું ના લે ત્યારે આ થાય. સહુ પરમાણુ શુદ્ધ નિર્જરતા, સહુ પરમાણુ શુદ્ધ નિર્જરતા એટલે આ જાગૃતિ પૂર્વક ભાસે આખું જગ નિર્દોષ. પણ એ જે નિર્જરતા પરમાણુ છે ને પોતાના જુએ ને નિર્જરે છે, એ જોવે ના ત્યાં સુધી જગત નિર્દોષ દેખાય એવું નથી. નહીં, કારણ કે પોતાના જે રીતે નિર્જરે છે, નિર્જરાની ક્રિયા બધાને છે. બરોબર, નિર્જરતા ઇઝ કોમન, નિર્જરવું ઇઝ એ કોમન ટુ એવરીબડી, ઓલ ક્રિએચર્સ. પછી દેવ હોય, જાનવર હોય, કોઈ પણ હોય, મનુષ્ય હોય કે તિરિયન છે, બધા નિર્જરે છે પરમાણુ. જે તમને દેખાય છે બધું નિર્જરે છે. યસ યસ, એ તો ક્ષણે 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 નિર્જરી જ રહ્યું છે, નિર્જરી રહ્યું છે. પણ એની બ્યુટી શું છે તો કે જે નિર્જરતી વસ્તુને વખતે તો એક્ઝેક્ટ જુએ કે આ નિર્જરે છે, હું કરતો નથી, આ નિર્જરે છે, તો પછી તને આખું જગત નિર્દોષ. એટલે તને આ નિર્જરે છે એવું ભાન થવું જોઈએ. એવું ભાન થતું નથી. નિષ્કામ નિર્જરા અને સકામ નિર્જરા, બે વસ્તુ, એ જુદી વસ્તુ, એ જુદી વસ્તુ. ઓકે, એકમાં બંધ પડે ને એકમાં ના બંધ પડે. હા બરોબર, એકમાં બંધ પડે પણ નિર્જરવાનું કોમન છે ને. એ તો પછી જ્ઞાન પછી આપણે નિષ્કામ નિર્જરા થઈ ગઈ. પણ આ આ આ શુદ્ધ નિર્જરતા કીધું ને, શુદ્ધ નિર્જરતા એટલે શુદ્ધ ઉપયોગ વાળું છે. ઓકે ઓકે ઓકે, એવા શું માંગે છે કે નિર્જરતા પણ આ નિજરે છે એવું પોતાનું જુએ ત્યારે બીજાનું દેખાય કે આ નિર્જરે છે. ત્યાં સુધી દેખાતું નથી બીજાનું નિર્જરે છે, બીજાને માને છે કે આ નિર્જરતું નથી, એ કરે છે એવું માને છે. હા કરેક્ટ કરેક્ટ, કરતા જોઈ લેજે સામેવાળાને. હા, કરતા કેમ જુએ છે, પોતાનું નિર્જરતું જોતો નથી. પક્ષ નથી લેવાનો પણ પોતાનું કેવું નિર્જરે છે એ નિષ્પક્ષ રીતે જોશે તો જ ખબર પડે કે આ નિર્જરે છે. અને જયારે નિર્જરે એવું ખબર પડે એટલે સામે વાળાનું પણ નિર્જરે છે એ બહુ સરસ રીતે ખબર પડે.
અને બહુ સરસ રીતે ખબર પડે, એટલે ઓટોમેટિક જ એને નિર્દોષ દેખાવાનું ચાલુ થાય, કારણ કે એને ખબર છે કે આ નિર્જરી રહ્યું છે, એમાં એનો કરતો નથી વાંક નથી. એની પછી જાગૃતિના આધારે શું છે એ વાત પછીની વાત છે, પણ આ નિર્જરીનું છે એમાં એનું પણ ચાલે ના, કરેક્ટ 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 નિર્જરવામાં એનું પણ ચાલે નહીં સાહેબ, કોઈનું ચાલે નહીં, નહીં નિર્જરવામાં, પછી એ સારું કામ હોય કે ખરાબ કામ હોય. જે ભી હોય XYZ બરોબર. વાત એ બહુ મોટી વાત, જેમ જેમ શિયાળાની અંદર દરેક ઝાડમાં પાંદડા ખરે છે, તેમ તેમ મનુષ્યોને દરેક સંયોગો સામે આવે અને એના કર્મો ખરે છે. બરોબર હવે એ કર્મો ખરતી વખતે એને દેખાવું જોઈએ કે આ નિર્જરી રહ્યું છે, કે ગુસ્સો આવે લોભ આવે તો એને નિર્જરી રહ્યું જ ખબર પડે તો એમાંથી નીકળી જાય, કારણ કે નિર્જરી રહ્યું છે, નિર્જરવામાં પોતે કોઈ દિવસ હોય ના, બરોબર. અલગ કારણ કે અલગ થઈને એ જોઈએ તો તો જ દેખાય નિર્જરી. હા પોતે હોય ને, પણ આ પોતાને લાગે કે હું છું તો એને નિર્જરતું નથી ખબર પડતી. એટલે જગ નિર્દોષ ક્યારે દેખાય, તો કે આ નિર્જરતું વસ્તુ દેખાતી થાય, કે આ નિર્જરી રહ્યું છે, ઓટોમેટિક જગત નિર્દોષ થઈ જાય સાહેબ. આગળ પછી શું કહે છે, આગળ પતી ગયું, ચાલો સરસ પતી ગઈ પદ, થઈ થયું બાકી છે, બાકી છે. જય સચિદાનંદ સાહેબ, જય સચિદાનંદ, આખું થઈ ગયું. હરિશ્ચંદ્રજી, ભરતભાઈ, બધા મહાત્માઓને સોરી, અમે ટેકનિકલ ફોલ્ટ હતો, લેટ થઈ ગયું. નહીં નહીં, ઓલું પદ પતી ગયું ના, કે દેટ ઇઝ બાકી? હા પદ ના, પતી પદ ગયું, થઈ ગયું, થઈ ગયું. થઈ ગયું. હા હસમુખભાઈ અનમ્યુટ કરજો. પરેશાનંદજી, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ બોલો હસમુખભાઈ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, દાદાવાણી માર્ચ 2024, હે દાદાવાણી માર્ચ 2024 માંથી એક પ્રશ્ન છે મારો. માર્ચ 2024, હા બોલો. માર્ચ 2024 દાદા, એમાં શુક્લ ધ્યાનના ચાર પાયાની વાત કરે છે. બરોબર. અસ્પષ્ટ વેદન, સ્પષ્ટ વેદન, કેવળ જ્ઞાન અને નિર્વાણ. એમાં એક વાત એવી આવે છે કે દાદાશ્રી કહે છે પાના નંબર 6 ઉપર, દાદાશ્રી કહે છે એ ધ્યાન શુક્લ, એ ધ્યાન શુદ્ધાત્માનું ધ્યાન, એ જ શુક્લ ધ્યાન. હવે શુક્લ ધ્યાનનો પહેલો પાયો તો શા આધારે અસ્પષ્ટ રાખ્યો છે? જ્ઞાન દર્શન ચારિત્રને ભિન્નતાથી એ જુએ છે. જ્ઞાન દર્શન ચારિત્રને ભિન્નતાથી જુએ છે. કરેક્ટ. પ્રશ્નકર્તા કહે અભેદ નથી જોતા, દાદાશ્રી કહે હા અભેદ રીતે નથી જોતા, તમને તો પ્રતીતિમાં અભેદ થયેલું છે અને નિરંતર પ્રતીતિ છે આ, એક સાયક સંકેત છે આ, કેવળ દર્શન છે આ, પ્રતીતિ નિરંતર બેસી ગઈ તો હવે આની પાછળ ખૂબ પડજો, ખૂબ પડજો. હા હવે મારો પ્રશ્ન એ છે કે દાદા એવું કહે છે કે શુક્લ ધ્યાનનો પહેલો પાયો તો શા આધારે અસ્પષ્ટ રાખ્યો છે, કારણ કે જ્ઞાન દર્શન ચારિત્રને ભિન્નતાથી જુએ છે. હા આ સમજાતું નથી મને. હા આગળ નથી લખ્યું કશું આગળ. આગળ લખેલું છે પ્રશ્ન કરતા કે અભેદથી નથી જોતા. ના એ બરોબર, અભેદતા નથી જોતા એટલે શું છે કે જુદું જુદું લાગે છે, ખ્યાલ આવે ને, જુદું જુદું લાગે છે ને, એ જ પ્રોબ્લેમ છે. તમને આપી દીધું છે પૂરેપૂરું, પણ જુદું લાગે છે એમ કહેવા માંગે છે. બરાબર. ને જુઓ ને આગળ આ શું કહે છે, આ ધ્યાન શુક્ર ધ્યાન દર્શન પછી અભેદ નથી જોતા. આગળ નહીં, આગળ નું ભાઈ હમણાં આગળ હતું ને, ધ્યેય રાખો શુદ્ધ એની ઉપર. હા બસ અહીંયા અહીંયા પ્રશ્ન કરતા હા રહે છે ત્યાંથી.
જમણી બાજુ પ્રશ્ન કરતા ઉપર. ના, વચમાં નામ આવે છે એટલે ખબર નથી પડતી. કોઈનો હાથ આવે છે, નામ લખેલું આવે છે. વાંચું વાંચું. પરેશાનીથી ટોપિક છે શુક્લ ધ્યાન, પહેલો ખબર પણ આયો. આ નામ કાઢી નાખો ને. નામ તમારે નામ નીચે આવે છે કે ઉપર આવે છે? નામ આવે છે સ્ક્રીન ની ઉપર એટલે ઓલું દેખાતું નથી બરોબર. ઓકે. હવે આવે છે, નામ લખેલું આવે. ઓકે, એકચ્યુઅલી છે ને તમારા ડિવાઇસમાં એ નામ ખસેડાશે, લેફ્ટ રાઈટ અપ ડાઉન. તમારા આવ્યા જ લાગશે. તમારા 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 મોબાઈલમાં એને તમે લેફ્ટ રાઈટ ઉપર નીચે ખસેડી શકશો. ફોટો આવે છે ને? પકડીને હા, પકડીને નથી થતું ભાઈ. નથી થતું તો એક મિનિટ પકડીને કેવી રીતના કરવાનું? શું કરું? તમારે આ લખાણ દેખાય છે કે નથી દેખાતું? લખાણ થોડું દેખાય છે, થોડું કટ થાય છે. ઓ, થોડું કટ. કઈ બાજુ કટ થાય, લેફ્ટ થાય કટ કે રાઈટ? લેફ્ટ ને. ઓકે, તો આપણે ટોપિક અહીંથી ચાલુ થાય છે, શુક્લ ધ્યાન પહેલો આયો અસ્પષ્ટ વેદન, આ ટોપિક છે. ના એ નહી, એની પહેલાનું ઓકે, પ્રશ્ન પાના નંબર આપણે છો. ના પાના ના નંબર. ના હા ઉપર ઉપર ઉપર. ઓકે. હા જો, હા બસ. હા સ્પષ્ટ વેદન ક્યારે થાય? બાર દર્શનમાં બધું તમને આવી ગયું છે. બાર દર્શનમાં બધું તમને આવી ગયું છે પણ ઉપર કે છોડવા વચમાં આવે પણ રૂપકમાં નથી આવ્યું અને રૂપકમાં આવે ત્યારે સ્પષ્ટ વેદન થાય. અમુક ભાગ રૂપકમાં આવી ગયો પણ આ ધંધા રોજગાર બીજા બધામાં સમજથી છૂટી ગયા છે પણ જ્ઞાનથી છૂટ્યા નથી. ભાઈ હસમુખભાઈ જો આ વાંચ્યું હાજી, એટલે હા આ જ્ઞાન દર્શન ચારિત્ર જે છે ને, જ્ઞાન દર્શન ચારિત્ર એટલે સમજમાં આવવું, અનુભવમાં આવવું અને વર્તનમાં આવવું. હા ખ્યાલ આવે ને? હા હવે હવે આ વસ્તુ આપણા હિસાબને આ હિસાબ બાકી રહે છે ને બાદા હા બરાબર હિસાબ છે. હા આપણને જ્ઞાન આપી દીધું છે બરાબર. ખ્યાલ આવે ને? એટલે 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 જો લખેલું છે હવે રાઈટ સાઈડમાં એ ધ્યાન શુદ્ધાત્માનું શુક્લ ધ્યાન. હવે શુક્લ ધ્યાનનો પહેલો પાયો આધારે રાખ્યો છે અસ્પષ્ટ, તો કે જ્ઞાન દર્શનને ભિન્નતાથી જુએ છે, અભેદથી નથી જોતા. હા અભેદ રીતે નથી જોતા. તમને તો પ્રતીતિમાં અભેદ થયેલું છે જો સમજો, પ્રતીતિ પછી લક્ષ અને પછી અનુભવ. બરાબર ખ્યાલ આવ્યો ને? એટલે અભેદ તો ક્યારે થાય? અભેદતાથી થાય નહીં તરત જ, નહીં પણ 24 કલાકની પ્રતીતિ થઈ ગઈ છે. એટલે 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 કહે છે કે નિરંતર પ્રતીતિ છે આ, એટલે સહાયક સંકેત છે આ, કેવળ દર્શન છે. પ્રતીતિ નિરંતર બેસી ગઈ તો હવે આની આની પાછળ ખૂબ પડજો. આ ઉપર નીચે ખસતું જ નથી મારું લાગે. લોઅર ઓલ હેન્ડ. હવે આવ્યું? હવે એક મિનિટ. હા થઈ ગયું. ચાલો લોઅર ઓલ હેન્ડ થઈ ગયું. પછી હવે આની પાછળ ખૂબ પડજો કારણ કે પાકું કરવાનું ને સાહેબ. બરાબર. પણ તમારું લક્ષ હજુ રહેતું નથી. લક્ષમાં તો બીજું બધું રહે છે. મોબાઈલ 2 કલાક ના મળ્યો ને તો લક્ષ ઓલું થઈ જાય છે, ઓલું ઉડી જાય છે. પાછી પ્રતીતિ કામ કરે છે. ખ્યાલ આવ્યો ને? એટલે એટલે કહે છે કે અભેદતાથી જોતા નથી, અભેદતાથી જુએ. એટલે ત્રણે વસ્તુ સાથે કામ કરવી જોઈએ. એ તો કાથી કામ કરે નહીં બરાબર. આ બરોબર છે પણ એ બહુ શબ્દમાં નથી પડવા જેવું. આપણે આજ્ઞામાં રહેવાનું. આજ્ઞાથી પ્રતીતિમાંથી આપણે લક્ષ તરફ પ્રોગ્રેસ કરીએ. બરાબર છે. અને પ્રતીતિ 100% થઈ ગઈ પણ હવે લક્ષ વધતું જવું જોઈએ. બરાબર. લક્ષ વધતું જાય તેમ તેમ અનુભવ પછી વધે. એટલે પછી જ્ઞાન દર્શન ચારિત્ર અભેદ થઈ જાય.
બરાબર છે. એટલે પહેલો પાયો જે અસ્પષ્ટ નો કારણ એનું આ છે કે ના પ્રતીતિના ના લેવલે મારો શોધ થાય છે. શું એમાં બહુ નહીં ભૂંડા નહીં પડવાનું, એ તો ભલે ટેકનિકલી વાત છે, પણ કહેવા શું માંગીએ છે કે અસ્પષ્ટ એટલે શું, તો કે તમને સમજ પડી ગઈ કે હું બરાબર. શુદ્ધાત્મા છું? હા હું શુદ્ધાત્મા છું સમજ પડી ગઈ, પણ હજુ પાકું બરાબર નથી થયું. નથી થયું ના, બરાબર છે. કઈ રીતે પાકું નથી થયું? તો કર્મો કે બાકી છે. નહીં, કર્મો બાકી બરોબર છે. દાદા દાખલો આપતા હતા દર્શનનો, કે આપણે આ રૂમમાં બેઠા હોય, બીજા રૂમમાં કઈ પડે તો પડ્યું ખરું કશું, પણ શું પડ્યું, કેવી રીતે પડ્યું એ ખબર ના નથી. પડે એ તો ત્યાં જઈને જુએ તો કે બિલાડીને કારણે તપેલી પડી, બરાબર, એવું એવું સ્પષ્ટ થયું. સ્પષ્ટ થયું. એવું આપણને હું શુદ્ધાત્મા છું એવું થયું ખરું, પણ હજુ સ્પષ્ટ નથી થતું. સ્પષ્ટ નથી થતું. વાત સમજો, આ શબ્દમાં નથી પડવા જેવું. સ્પષ્ટ નથી થયું એવું 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 પણ બોલે તો લોકોને બીજાને બીજું થાય. સ્પષ્ટ બરાબર, થઈ ગયું ત્યારે તો પ્રતીતિ થઈ, એટલે પ્રતીતિ થઈ. બરાબર, સમજાય. પણ જે શુદ્ધાત્માનો પ્રતીતિ થઈ છે, હજુ જેવો અનુભવ થવો જોઈએ તેવો અનુભવ નથી થયો, એટલે એને અસ્પષ્ટ કીધું છે. એટલે સ્પષ્ટ કહ્યું. બરાબર. એટલે હવે પ્રતીતિ આપી દીધી, હવે એને એને તમે જેમ આજ્ઞા પાડશો એટલે એટલે બધા કર્મો લાઇટ થઈ જશે, એટલે તમારું ચાલુ બધું જે ઊંધું હતું તે શુદ્ધ થવા માંડ્યું, એટલે ઓટોમેટિક તમારું લક્ષ વધતું જાય, એનો આનંદ આવતો જાય, એટલે લક્ષ વધે, એટલે પછી અનુભવ તરફ પ્રયાણ થાય. બરાબર, પછી સ્પષ્ટ તરફ આગળ વધે. જેમ મેઈન શું વસ્તુ છે કે જો તમને એવું કહું હસમુખભાઈ કે તમારા ઘરની પાછળ કંઈક સોનાનો એ છે, શું કહેવાય, સોનાનો છે, તો જીવ તમને કહું એટલે શું થાય? તમને પેલા તમે લોભ જાગે. પાક્કું કરો સોનાનો ખજાનો છે કે નહીં, હા બરાબર છે. હા પાક્કું કરો ને પ્રતીતિ બેસી જાય, પછી શું થાય? પછી પ્રયત્ન થાય એના માટેનો, પછી લક્ષ્ય રહ્યા કરે તમને કે હવે આને લક્ષ્ય કાઢવું. રહ્યા કરે. હા એવી રીતે લક્ષ્ય ભગવાન આપણને શુદ્ધાત્માની પ્રતીતિ બેસાડી દીધી, હજુ જે લક્ષ્ય રહેવું જોઈએ એ એ નથી, એ આગળ પાછળ થયા રાખે છે, ટુ એન્ડ ફ્રો થાય છે. એટલે અભેદ સ્વરૂપે નથી થતું એ વસ્તુ. અભેદ સ્વરૂપે ક્યારે થાય? તો કે જેમ જેમ તમને અનુભવમાં તમારું લક્ષ વધતું જાય તેમ તેમ અનુભવમાં આવતું જાય, એટલે અભેદ સ્વરૂપે થઈ જાય. બરાબર છે, બરાબર છે. આગળ પાડવાથી દર્શનથી ચાલુ થાય, દર્શન એટલે સમજથી ચાલુ થાય, પછી એ સમજ જેમ પાકી થતી જાય તેમ એ સમજ અનુભવમાં આવતી જાય, અને બરાબર છે, પછી બરાબર વર્તાવા માંડે, ચારિત્રમાં વર્તાવ. એટલે અભેદ સ્વરૂપે એટલે અસ્પષ્ટ કીધું ને, અસ્પષ્ટ એટલે થઈ, પણ જ્ઞાન ને જ્ઞાન વાળું રહી ગયું, હજુ બાકી છે ભાઈ, બાકી રહી ગયું. બરાબર છે. અને એ પાંચ આજ્ઞા થી થશે, પાંચ આજ્ઞા થી થશે, અને પાંચ આજ્ઞા જ્ઞાન ના લેવલ પાંચ આજ્ઞા થી થશે. બરાબર, પાંચ આજ્ઞા. ચારિત્રમો જે છે એ દર્શન મો તો ગયો ઉડાડ્યો, અનુભવ કરાયો, પણ હવે ચારિત્રમો ને આધારે તો આજ્ઞામાં નથી રહેવાતું ને લક્ષ ચુકાઈ જાય છે. બરાબર છે. ભરપૂર ચારિત્ર મો રહ્યો છે, એક ઘડિયાળ ખોવાઈ ગઈ 25 રૂપિયાની, હવે તો 25 રૂપિયાની ઘડિયાળ આવે છે, ને 2500 રૂપિયાની આવે છે, ને 25,000ની પણ આવે છે. 25 રૂપિયાની ખોવાઈ જાય ને તો એ શોધા શોધ કરે 2 કલાક બગાડે. અલ તારે હાથમાં પ્રાપ્ત થયું છે, હવે માથાકૂટ ના કરી જાવી, માથાકૂટ ગઈ તો ગઈ. બરાબર. એટલે એટલે ચારિત્ર મો એવો લાયા છે કે વસ્તુની કિંમત હજુ જેવી થવી જોઈએ એવી નથી થતી, વાહ વાહ, જે આપણને પ્રાપ્ત થયું છે તે. અને એ મને સ્પષ્ટ થવા દેતું નથી. એ સ્પષ્ટ ક્યાંથી થવા દે, કિંમત જ નથી થાય. એટલે થોડો ચારિત્રમો ઓછો થાય, આજ્ઞામાં રો, ચારિત્રમો ઘટે, એનો ફોર્સ ઘટે, એટલે તમારું લક્ષ થતું જાય. લક્ષ થાય એટલે પછી વાત, પછી ચાલ્યું, પછી ગાડી ચાલી. બરાબર, સમજાયું. બરોબર છે. હા સમજાયું, એક્ઝેક્ટ સમજાયું. પ્રતીતિના લેવલે સ્પષ્ટ છે, પણ અનુભવ અને લક્ષ્યના લેવલે સ્પષ્ટ નથી. હા, એ સ્પષ્ટ હોઈ શકે નહીં, હોઈ શકે નહીં. બરાબર છે. એ તો દાદા ભગવાને એમના પૂર્વ ભવમાં કેટલી સાધના કરતા 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 આવ્યા ને આ ભવમાં પાકું થયું.
બરાબર પણ છે. આ અનુભવ થયો તો શું એનો એમને પ્રતિદિને લક્ષ નહોતું તો કે એ તો હતું બહુ હતું, વખત ભવથી હતું. ઘણા કાળ પહેલા હતું, બરાબર છે, એટલે સમજાય, હવે બરાબર છે. કોને ફંક્શન એક સાથે કરે, આ અત્યારે ફંક્શન એક સાથે નથી કરતા, ઓલા ઓછા કરે છે, એક સાથે ઓલું કરે છે, પ્રતિતિ વાળું જબરજસ્ત ફાસ્ટ કરે છે કામ. એટલે જેમ જેમ આજ્ઞા પાળશે તેમ તેમ સાથે થતું જશે. જેટલી પ્રજ્ઞાની વાત તમે વધારે સાંભળો એટલું આ વધારે કામ થાય. વધારે કામ થાય, બરાબર છે. હા, પ્રજ્ઞાની વાત સાંભળતા નથી, એ ચેતવે છે, છતાંય આપણે ચેતતા નથી. જમવા બેસે ને તો બે રોટલી ખાય તો પ્રજ્ઞા બતાડે કે હવે આપણે જરાક ઉણોધરી કરીએ, તો કે ના હવે જરાક આજે બે આજે રોટલી જરાક સારી છે, જરાક સારી મળે જ ગરમ ગરમ, તો એક બે ચાર બીજી થપકાવી દઉં. એટલે પ્રજ્ઞાનું સાંભળતા નથી. સાંભળતા નથી, ના ના, બરાબર છે. એટલે સવારે પાંચ મજબૂત, વાગે ઉઠાડીએ, પ્રજ્ઞા ઉઠાડે ચાલો 5 વાગે વિધિ કરીએ, પણ પછી કે ના હવે જરાક આજે ઠંડક છે, સરસ ઊંઘ આવશે, તો જરાક હજુ હવે થોડીક પછી વિધિ કરીશ, કોણ કહેવા વાળું છે. એમ કરીને પ્રજ્ઞાનું સાંભળતા નથી. પ્રજ્ઞા ચેતવે, તમે સાંભળો તો તમારો પક્ષ ઘટતો જાય. આ નો લાભ લઈ ચારિત્રમો શકતા નથી. હે, લાભ લેવાતો નથી જોઈએ, એવો લાભ લેવાતો છે, છતાં લાભ નથી લેવાતો. છતાં હાથમાં એટલે દાદા કે પાછળ પડો, હવે પાછળ પડી જાઓ, એટલે કે છે પાછળ પડી જાઓ. લાભ કેમ ના લેવાય આપણે, કેમ હવે સમજાતું ખૂબ આની પાછળ નથી નથી લેવાતો. વાહ ખૂબ વાહ, શક્તિ માંગો, ખૂબ શક્તિ માંગો અને લાભ લો, એમ વાહ વાહ, શક્તિ માંગો અને લાભ લો, વાહ, બહુ સરસ. લૂંટો લૂંટો, તમે જેટલું લૂંટા એટલું લૂંટી લો હવે, પણ ખ્યાલ નથી આવતો કેવી રીતે શું કરવું. પોતે પોતે અનંત જ્ઞાન વાળો, અનંત દર્શન વાળો, એ 25-500 વખત બોલે તો કામ થવા માંડે. બહુ મોટું કામ થાય. બરોબર. હા, એક એક પ્રશ્ન પૂછું, એક બીજો. બોલો. એક 21-2 માં સત્સંગમાં આપે એક વાત કરેલી કે અનંતાગ્નિઓને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં, આ બાબતમાં સમજાવતા આપે એક સત્સંગમાં કહેલું કે એ જાણનારો જોનારો પણ અસલ નથી. આવો એક શબ્દ આપે વાપરેલો કે અનંતાગ્નિઓને જાણવામાં પરિણમેલી અવસ્થામાં એ જાણનારો જોનારો પણ અસલ નથી. તો આ જાણનારો એ જાગ્રત અહંકાર છે, પ્રજ્ઞા છે, કે કોણ છે? પ્રજ્ઞા છે, પ્રજ્ઞા છે, પ્રજ્ઞા છે. પછી પછી જયારે અસલ શુદ્ધાત્મા જાગ્રત થાય પછી એક્ઝેટ થાય, અત્યારે પ્રજ્ઞા કામ કરે છે. એટલે સ્વામીજી એવું કહી શકાય કે હસમુખભાઈ એમાં બહુ પડવા જેવું નથી, નહીં તો કન્ફ્યુઝન થશે. આપણે તો આટલું જોઈ લેવાનું કે આ વાક્ય શું કહે છે, તો કે અનંતાગ્નિઓને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. એટલે કહેવા શું માંગે છે, તો કે કોઈ પણ જ્ઞેય ની અંદર એને જાણવામાંથી જે જે રિએક્શન આવે અથવા તો જે પણ કંઈક થાય છે તેનાથી પણ હું જુદો છું, એ એટલું મેઇન સમજી લેવાની છે. બસ એટલું જ સમજવાનું છે, બરાબર છે. એને રિએક્શન ના હોય, એ તો જોતો જ હોય, પણ અત્યારે તો પ્રજ્ઞા જે ખુલ્લી થઈ તેના આધારે જુએ છે, પણ એ જોનારો તો હજુ અસલ જોનારો તો જુદો છે ને, જુદો છે. વાહ વાહ, બરાબર છે. આ તો અમુક લોકોના અમુક નિમિત્તોના નિમિત્તે આ બધી વાતો નીકળી ગઈ છે, પણ એમાં બહુ પડવા જેવું નથી. બરાબર. અસલ શું હશે? અરે ભાઈ, અત્યારે તને જે કીધું તે કર્યા કર ને ભાઈ, તું આગળ એની તને સમજણ પડી જશે, એની મેળે જ ખુલ્લું થશે. જોનારો છે તે પણ જ્ઞેય છે ને, પોતે જ્ઞાતા છે, પણ એ અસલ જયારે જ્ઞાતા ખુલ્લો થાય ત્યારે ખબર પડે. અત્યારે તો પ્રજ્ઞા એ બેસાડી છે ને, પ્રજ્ઞાના નિમિત્તે તમને તમારા સ્વરૂપમાં સ્થિર કરે છે. વાહ વાહ. શું કરતી હતી? તમને તમારા સ્વરૂપની બહાર લઈ જઈને પર વસ્તુમાં સ્થિર કરતી હતી. અત્યાર સુધી એમ હતું, બરાબર. ના, શું કરે છે? પરમાંથી ઉઠાવીને સ્વમાં બેસાડે છે, એટલે કોચ 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 કર્યા કરે. અનંતાગ્નિઓને જાણવામાં પરિણમેલી ગમે તેવી અવસ્થા હોય, જો તું જુદો છું, પ્રજ્ઞા કે તું જુદો છું, તું જુદો છું, તું જુદો છું, તું આ નથી, તું આ નથી, વાહ, શુદ્ધ થઈ જાય છે. વાહ વાહ, શુદ્ધ થઈ જાય, બરાબર છે, શુદ્ધ થાય છે.
અને અહંકાર શુદ્ધ થઈ એટલે એ જ અહંકાર પોતે પોતામાં ભળી જાય છે, એટલે એક થઈ વાહ જાય છે, એટલે એક થઈ પછી જાય છે, અસલ વસ્તુ ખુલ્લી થાય છે. ચાલે અસલ ખુલ્લું થાય છે. વાહ વાહ. ને, અત્યારે તો બહુ અહંકાર એટલે સરસ, બહુ. પોતાથી જુદો પડેલી વસ્તુ છે, એટલે જે જુદી પડી છે તેને જ કહે છે કે હવે તું તારી તારી તારા પરિણામને ભજ તું તો અત્યાર સુધી પર પરિણામને ભજ્યા, હવે સ્વ પરિણામને ભજશે તો તું એક થઈ જઈશ. આખી ટ્રાન્સફોર્મેશનની પ્રક્રિયા છે એવું લાગે છે. ટ્રાન્સફોર્મેશનની પ્રક્રિયા છે આખી. ટ્રાન્સફોર્મેશન દાદા કહે છે, સાદા શબ્દોમાં કહે છે, તમે જેટલું ઊંધું ચાલેલા એટલું વાહ તમારે વાહ સવડું ચાલવું પડશે. સિમ્પલ વાહ. વાત. ટ્રાન્સફોર્મેશન ટ્રાન્સફોર્મેશન જ થયું આ, બરાબર છે. ટ્રાન્સફોર્મેશન વાહ વાહ. એટલે તમે ઊંધું ચાલેલો, હું પરેશ 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 લાખ વખત કરેલું, હવે હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા લાખ વખત કરવું પડશે, એટલે તારે તો હું મેઇન પોઝિશન પર આવીને ઊભો રહીશ. વાહ વાહ. ખ્યાલ આવે ને? અને આ જ રસ્તો છે એકમાત્ર, હે? આ જ અરે આ રસ્તો તો છે એમ. ઈઝી છે, આ એક જ રસ્તો નહીં, આ ઈઝીમાં ઈઝી રસ્તો છે, અક્રમ વિજ્ઞાન છે સાહેબ. વાહ વાહ. તમારે કોઈ માથાકૂટ નહીં કરવાની, તમારા ઉદય કરવા તમે હાથ નાખવાનો જ નથી, તમારે તો જોવાની તમારા શુદ્ધ પરિણામને રાખવાના છે. દરેક વાહ વાહ. સંજોગોમાં તમારા કેમ કરીને શુદ્ધ પરિણામ રહે એ પુરુષાર્થ કરવાનો છે તમારે. વાહ વાહ. બાકીનું એના મેળે થશે પછી. જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં, હું આ જે અનંતી અવસ્થા પરિણમે, જે અનંતી અવસ્થાઓ પરિણમે છે તે હું ન હોય, વાહ વાહ. હું એ નથી. હું ન હોય. અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થા, જ્ઞેયોને તો જાણ્યા પણ જ્ઞેયોને જાણવામાં જે નવું ઉભું થાય છે તેમાં પણ હું નથી, કારણ કે ઉભું થાય છે, ઉભું પરિણમન થાય છે. પરિણમન થાય છે, એટલે હું પર પરિણામ વાળો નથી, હું સ્વ પરિણામ વાળો છું. વાહ 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 વાહ. એટલે પર પરિણામ ને પણ પોતે જુદો છે એમ કહેવા માંગે છે, કારણ કે વાહ. જ્ઞેયોને જન્મમાં જે પરિસ્થિતિ પરિણામ ઉભા થાય છે તે પર પરિણામ છે, એ પર એનાથી પણ હું જુદો છું. એનાથી પણ હું જુદો છું. એવા તું સ્વ પરિણામ શુદ્ધ પરિણામ ને તું રાખ, તેમ તેમ તારું કામ થશે. વાહ વાહ. ચાલે ને? એટલે એટલો અહંકાર શુદ્ધ થતો જાય, અને એ અહંકાર શુદ્ધ થાય એટલે પછી એ અહંકાર શુદ્ધ અહંકાર એટલે બીજું કશું જ નહીં, શુદ્ધ આત્મા. શુદ્ધાત્મા. વાહ વાહ. હા, એટલે કરતાપણું એ અહંકાર માંથી નીકળતું જાય, નીકળતું જાય, ખેંચાતું જાય, અને બરાબર છે. ખુલ્લો સ્વભાવ ખુલ્લો થતો જાય, થતો એટલે જાય. વાહ વાહ. અહંકાર ઓગળી જાય, એટલે ઉગલી જાય. કામ થયું આપણું. સંપૂર્ણ નિરહંકાર થાય એટલે પોતે મૂળ થઈને ઉભો રહી જાય. પોતે મૂળ થઈને ઉભો રહી જાય, બહુ બરોબર સરસ, છે. બહુ સરસ સમજાયું, બહુ સરસ. જય હા, સત્યનારાયણ. બહુ સરસ પ્રોસેસ છે, ખાલી સમજવાની જરૂર છે. હા સમજવાની જરૂર છે. વાહ. પણ ના, સ્વામીજી અમારી મેળે ગેર નથી પડતી અમને. આપ ભલે ના જણાવો છો પડે, ને. ભલે ના પડે, ના પડે તો દાદા ભગવાનને પ્રાર્થના કરવાની કે હા, એ તો દાદા કરીએ છે. આની જેમ પડે એવું કરો. દાદા કહેતા પ્રાર્થના તો હતા કે આ કરીએ. વાક્ય સમજાય તો બહુ કલ્યાણ થઈ જાય, પણ એની સાથે સાથે એવું બોલતા હતા કે આ વાક્ય 200 500 વખત બોલે તો મજા પડે, તો આવરણ તૂટે. ચાલે વાહ વાહ. ને? એ બોલવું પડે, એનાથી આત્માની હાજરીમાં આ વાક્ય બોલો એટલે એવો ઉપયોગ વર્તાય પછી તમને. વર્તાય વર્તાય, બરાબર છે. દાદાએ એક જગ્યાએ આ વાક્ય સમજવા માટે એક સામાયિક કરાવ્યું હતું. સામાયિક કેવું હતું? તો કે જ્ઞાતા જ્ઞેયનો સંબંધ જોવાની મને શક્તિ આપો. વાહ વાહ. શું કહે છે? જોવાની જ્ઞાતા જ્ઞેયનો સંબંધ જોવાની શક્તિ આપો. મને શક્તિ આપો એવું સામાયિક કરાવ્યું. જે કંઈ પણ મન વચન કાયામાં થાય છે અને થઈ રહ્યું છે તેનાથી હું જુદો છું એ જોવાની મને શક્તિ આપો. વાહ વાહ. એટલે હવે તમે આ 1 કલાક સુધી જુઓ તો એના પરિણામ તમને મહિના સુધી રહે, જો એક્ઝેક્ટ જોવામાં આવે તો. એટલો વાહ બધો વાહ. આમ પડઘા 6 મહિના વરતાળો સુધી એટલો બધો આનંદ રહ્યા કરે, કારણ કે જેટલા પડે. પરિણામ તમે 1 કલાકમાં જોયા એ બધા જ પરિણામ દરરોજ એ જ પરિણામ થાય છે, બીજા કઈ બદલાતા નથી. એ બહુ જ
બદલાતા નથી. વાહ વાહ. સહેજે તમારી જાગૃતિ રહ્યા કરે કે હું જુદો છું, હું જુદો છું, હું જુદો છું, હું જુદો છું, બહુ મોટી હું વાત છે, બહુ જાણું મોટી, છું, બહુ જાણું મોટી છું. વાત. એટલે આવું એક સામાયિક કરાયેલું, આપણે હજુ કરાયું નથી, પણ કોઈ વખત ચાન્સ મળશે તો કરાવીશું. એના કરાવતા પહેલા છે ને એને આ બ્રીફિંગ બહુ કરવી પડે, હા કરવી પડે. બહુ કરવી પડે, કારણ કે જે મન વચન કાયામાં થઈ રહ્યું છે તેમાં જાણતા અજાણતા આપણને એમ થાય છે કે મને થઈ રહ્યું છે, ના થઈ તો કે ગયું. નાટક નહીં સંબંધને જોવો, એટલે કે જે થઈ રહ્યું છે તે જ તું ન હોય, વાહ વાહ. થઈ રહ્યું છે તે જ તું નથી. તે જ તું નથી, અને તે જ તું નથી માટે હવે એને જો તું, વાહ વાહ. કારણ કે જોવું એ તારો સ્વભાવ છે, આ જે થઈ રહ્યું છે તેને જાણવું તે તારો સ્વભાવ છે, વાહ વાહ. એમાં દખો કરવાનો તારો સ્વભાવ નથી, સ્વભાવ જ નથી. વાહ વાહ. સ્વભાવ જ નથી. દખો કરવાનો સ્વભાવ નથી. એટલે દાદા ભગવાન આપણે નિશ્ચય ચરણીમાં બોલીએ છીએ, ડખો ડખલ કરું નહીં એવી શક્તિ આપો. અને તત્વ ક્યારે પોતાનો સ્વભાવ ગુમાવે નહીં. ગુમાવે નહીં, પણ અત્યારે તો આપણે જે પ્રજ્ઞા શક્તિથી કામ કરીએ, તત્વો તો એની બરાબર જગ્યાએ છે, પણ છે જ. અત્યારે હા પ્રજ્ઞા શક્તિને આ રીતે, આ પ્રજ્ઞા શક્તિ આપણને આ રીતે સેટ કરે છે, આપણા જે મેઇન મૂળ તત્વ છે તેના પ્રમાણે સેટ થાય છે, અને એ સેટ થાય પ્રમાણે છે. સેટ, એટલે જેટલું સેટ થાય એટલું પોતે પોતાના પરિણામને અભેદ સ્વરૂપે ભજે, વાહ વાહ. અને 100% થઈ જાય એટલે પછી અભેદ સ્વરૂપ થઈ ગયું. અભેદ સ્વરૂપ થઈ જાય. વાહ વાહ. સ્વભાવમાં બરોબર. આવી જાય. વાહ, બહુ સરસ, બહુ સરસ. એટલે તમે જો અભેદ રહેશો તો કોઈની સાથે ભેદ નહીં રહે, અને તમારી અંદર ભેદ રહેશે તો કોઈની સાથે અભેદ રહેવાય નહીં. રેવાય. ચાલે વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. ને? બધું એટલે અહીંયા જ છે. તમારા મન વચન કયા સાથે, અને તમે શુદ્ધાત્મા, તમે જુદા રહીને ભેદ રાખશો એની વચ્ચે, તો લોકો સાથે અભેદ રહેવાશે. વાહ વાહ. સમજાવી સમજાવી. ખ્યાલ આવ્યો? હા, અહીંયા અહીંયા મન જે વચન કાયમ ભેદ ભેદ રાખે. રાખવાનું છે નથી રાખતા, અને જ્યાં ભેદ નથી રાખવાનું ત્યાં ભેદ રાખે છે, ઊંધું કરે છે, ઊંધું કરે છે. થાય છે. બરાબર છે. બહુ સરસ, બહુ બહુ સહેલું છે. સમજાઈ જાય તો, ક્લિક થઈ જાય તો બહુ સહેલું છે. ભગવાને કીધું આ બહુ સહેલું છે, પણ એ સહેલું બતાવવા વાળું કોઈ જોઈએ, નહીં તો ના, નહીં ના તો લાખ માતા ફોડે તો એ નથી થાય એવું. થાય, ના થાય. બરાબર છે. અદ્ભુત અદ્ભુત છે દાદાની વાત. જેમ જેમ સમજાય ને અહો અહો કામ થઈ જાય, કલ્યાણ થઈ જાય, થાય કલ્યાણ. સચ્ચિદાનંદ છે. સચ્ચિદાનંદ શું બોલે છે? પરેશાનંદજી, હાજી નરેશભાઈ મૂકજો પદ, બોલો બોલો. આખું આખું સ્મોલ કરીને રાખજો, નાનું કરીને થોડું રાખો. ઓકે આ બે લાઈન પેલા ઓકે ગાવ, બે લાઈન પછી ગાવ. નાનું કરી, જરા ઓકે. સાઈઝ હાજી નાનું, હાજી 200 જે 100 કરી. ઓકે ઓકે. એક મિનિટ. એ તો રાખી દે, એમને પછી સ્ક્રોલ કરજો. હા, પછી સ્ક્રોલ કરજો. પર વસ્તુ મારા ચતા અસ્તિ નાસ્તિ દ્વંદ્વ સંયોગોમાં એકતા જગવિસ્તારક તન જોઈ જાણી જ્ઞેયને નિકાલી મન વચતન જ્ઞાત દ્રષ્ટા સ્વપદે જુએ અલેપ સ્વપન પૂર્વગ્રહો ના પાનિયા વિભાવી રસ પીંજણ રાગે દ્વેષે પરિણમ્યા વિકલ્પિત પ્રજનન. વિકલ્પિત પ્રજનન, સાહેબ પ્રજનન વિકલ્પિત ખબર છે? પ્રજનન એટલે ચાલુ જ રહે, નવું ના, જણ્યા જ રાખે. હા, પ્રજનન એટલે છે ને, જો એક છોકરાને જણવા,
એને પ્રજનન કહેવાય. બરાબર. અને માણસ પ્રજનન કેવી રીતના કરે છે? તો કે અભિપ્રાયથી પ્રજનન કરે. વાહ વાહ, ઓકે સાહેબ બહુ ઓલું સ્થૂળ છે, આ સૂક્ષ્મ છે. મન તો કવિરાજ બરાબર. ના પદ આમ લાઈન જોઉં છું ને, આમ જાણે આમ સારો પાનો ચડી જાય છે. કે શું જોઈ વિજ્ઞાન જાણી જ્ઞેય ને, હે. આ છે ને, જોઈ જાણી જ્ઞેય ને નિકાલી મન વચતન, જો જ્ઞાતા જો દ્રષ્ટા આનું શું છે, આમાં શું છે સ્વપદે. હે. જ્ઞાતા દ્રષ્ટા સ્વપદ, સ્વપદ માં આવે તો જ જ્ઞાતા દ્રષ્ટા પદ ખુલ્લું થાય. ના એ બરોબર, પણ આમાં થાય છે શું કે જી. જ્ઞેયને જુએ છે ખરા, પણ એ જ્ઞેયને જોવામાં એને એવું લાગે છે કે આ મારા પરિણામ છે. પર પરિણામ હવે નથી મારા લાગતા. પરિણામના આધારે રાગ દ્વેષ ઉભા થાય છે. કરેક્ટ કરેક્ટ. આ આ આ એક ફંડામેન્ટલ વાત છે કે જ્ઞેય પરિણામને જોતા એને એમ થાય છે કે આ મારા પરિણામ છે, અને મારા પરિણામના આધારે રાગ દ્વેષ બટ નેચરલ થાય છે, કરવા નથી પડતા. જ્યાં મારું મારું કીધું એટલે ચોંટી ગયો. પતી ગઈ વાત. હવે જેવું એને એને જ્ઞેય જ્ઞેય લાગે, જ્ઞેય 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 લાગવું જોઈએ. જ્ઞેય જ્ઞેય નથી લાગતું ઓ એને. આપણે ઓલું પદ છે, આપણે એક ઓલું ઓલું નથી કેતા, જ્ઞેય હેય છે, હે હેય છે, ગ્રહણીય બાબત નથી. પણ ગ્રહણ જેવું થઈ જાય એટલે તરત જ રાગ દ્વેષ થઈ જાય. જ્ઞેયને કીધું કે આ જ્ઞેય એટલે હેય, ત્યાજ્યો વાળી વસ્તુ, એને ગ્રહણ કરાય નહીં. પણ અજાણતા બેક ઓફ ધ માઇન્ડ સૂક્ષ્મમાં એ જ્ઞેય જ્ઞેય સ્વરૂપે નથી રહેતા. તમે જે પરિણામ ઉત્પન્ન થાય છે તે પરિણામને પોતે બટ નેચરલ રાગ દ્વેષ થઈ જાય છે, અથવા પોતાના માને છે, એમાં પઝલ થાય. એટલે કે હવે જ્ઞાતા દ્રષ્ટાને એ એ પરિણામ ભજવાના ના હોય, કારણ કે પોતાના પરિણામ જ નથી, એ તો પર પરિણામ છે. એટલે પર પરિણામને સમજાય, પર પરિણામ સમજાય પછી એને જ્ઞેય દે જ્ઞેય સ્વરૂપે લાગે. ઓકે. અને પછી એ જ્ઞેય સ્વરૂપે લાગે એટલે પછી એની અંદર હાથ નાખતો બંધ થઈ જાય. પણ પર પરિણામ સમજાવવું જોઈએ સાહેબ, એ જાગૃતિનું કામ છે. કારણ કે આ પર પરિણામ એ સૂક્ષ્મ સૂક્ષ્મ વાત છે કે મન બુદ્ધિના પરિણામને પર પરિણામ દેખાવા, એ બહુ મોટી વસ્તુ છે. એટલે કે જ્ઞાતા દ્રષ્ટા સ્વપદે, તો કે હું શુદ્ધાત્મા છું, એટલે આ જે જે કંઈ પણ થઈ રહ્યું છે, એનીથિંગ એનીથિંગ, એ બધા પર પરિણામ છે. કેમ એવું? તો કે જે થઈ રહ્યું છે, તો કે શુદ્ધાત્મામાં કશું થાય નહીં, અને જે થાય છે તે તે શુદ્ધાત્મા નો બરોબર. એટલે પર વસ્તુ છે. થનારી જે કંઈ પણ પ્રક્રિયા ચાલે છે એ શુદ્ધાત્મામાં નથી થતી, પછી એ પોઝિટિવ ક્રિયા હોય કે નેગેટિવ હોય, પણ એ પર પરિણામ છે. એટલે ભગવાને કીધું જ્ઞાતા દ્રષ્ટા સ્વપદ, જેમાં કોઈ પરિણામ નથી, ફક્ત જોવાની ક્રિયા છે, જાણવાની ક્રિયા છે. તો કે આ પર પરિણામને જુએ એટલે જ્ઞેય તરીકે દેખાય, અને પછી એમાંથી હાથ ના નાખે, ત્યારે જ્ઞાતા દ્રષ્ટા પદ એસ્ટાબ્લિશ થાય. યસ યસ, હા બરાબર. હવે છે પોતે જ્ઞાતા દ્રષ્ટા, પણ હજુ જે પોતે એસ્ટાબ્લિશ નતો થતો અને ઉતરી જતો હતો અને પારકી સીટ પર બેસતો હતો, તે હવે આપણે પુરુષાર્થ કરીને પોતે પોતાની સીટ પર બેસાડીએ છીએ. તું અહીંયા બેસ અને જો, બેસ અને જો, બેસ અને જો. સી ધીસ ઇઝ ધ પ્રોસેસ. કારણ કે આ નિકાલી થઈ રહ્યું છે, તન મન બધું બધું નિકાલી થઈ રહ્યું છે, નવું કશું થતું નથી. તારો ડખો નવું ઊભું કરે છે, અદભુત વસ્તુ. સરસ સરસ સરસ, અદભુત લાઈન કાઢી તમે, વન્ડરફુલ. ફરીથી ગાઓ, ફરીથી ગાઓ, ફરીથી ગાઓ. પર વસ્તુ મારાચતા આસ્તિ નાસ્તિ દ્વંદ્વ, સંયોગોમાં એકતા જગવિસ્તારત તંત્ર, જોઈ જાણી નેયને નિકાલી મન વચતન, જ્ઞાતા દ્રષ્ટા સ્વપદે જુવે અલેપ સ્વપન. અલેપ અલેપ લખ્યું છે, અલેપ
અલેપ સ્વપન, એટલે કે હવે આ જે સંસાર જે સ્વપ્ન સમૂહ છે હવે લેપાયમાન નહીં થાય. હવે અને એક નહીં સ્વરૂપે લાગે તો એ લેપાયમાન થતું નથી, નહીં તો લેપાયમાન છે, નહીં તો સ્વપ્ન છે, નહીં તો સ્વપ્ન નથી. વન્ડરફુલ સાહેબ, બહુ સિમ્પલ. સુપર છે, બહુ મસ્ત છે, બહુ મસ્ત, અદભુત, આ વાહ. પદો તો મેં ગાઈ લીધા પહેલા, ત્યારે કદી હા ભાન ભાન પડતી, હજી નથી જ પડતી, પણ જેમ જેમ ગવાય ને એક એક શબ્દમાં કાંઈક ફોડ પડે, એની મેળે પડે. જી આવરણ તૂટતા જાય ભાઈ. ભરતભાઈ, દાદા જી ભગવાને કીધું છે કે અમારા કવિરાજના પદ તમે ગાશો, એક પદ ગાઓ કે 1000 પદ ગાઓ કે કઈ પણ ગાઓ કે કઈની 2 લાઈન ગાઓ, તમારા આવરણ તૂટતા જશે. કારણ કે આ પદો શુક્લ ધ્યાન શ્રેણીમાં લખાયેલા છે. કવિરાજને બોલો પોતાને બોલો. ખબર નથી સાહેબ, પણ લખાઈ ગયા છે. એ લખાઈ ગયા, એ તમે આ પદો વાંચશો ને, ખાલી વાંચો ને, તો એ તમારું શુક્લ ધ્યાન પદ સ્પષ્ટ થતું જાય. પરેશભાઈ, આ પદ છે ને ઘણા ઘણા મ્યુઝિશિયન્સ કહે ને કે લાવો હું બનાવી દઉં ટ્યુન, મને મોકલાવજો. એ એક પદ વાંચે ને પછી પદા પાછા મોકલી આપે કે મને આમાં કશી સમજ પડતી નથી, કે આ શું મારે શબ્દો છે. ખબર ના પડે, એને સમજણે ના પડે, કશું કરી શકે નહીં, એનું મગજ બધું એનું ફેલ થઈ બંધ જાય, ફેલ બંધ. થઈ જાય. આ તો આ તો આ તો કળીકાર સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય વ્યાકરણ, ગુજરાતીનું વ્યાકરણને એસ્ટાબ્લિશ કરેલું, આ બધું એનું ટોપ પરની વસ્તુ છે, કે ત્યાંથી આવેલું છે બધું. ભાઈ આ કોઈને લિંક ના ખબર પડે. એટલે દાદા કહે છે ને કે એક પણ અક્ષર કાનો માતર પણ બદલતા નહીં, એ કઈ એમને એમ નથી કીધું, એની પાછળ બહુ મોટું એમનું બહુ મોટું અનુસંધાન છે. આ બધું એચીવ કરેલી વસ્તુ છે, પણ એ હવે એચીવ કરેલી વસ્તુ એટલી બધી સહજ થઈ ગઈ છે કે કોઈને ખબર ના પડે. એટલે કહે છે કે તમે આમાં માથું ના મારતા, બસ પતિ ગયે, માથાકૂટ ના કરતા. એઝ ઇટ ઇઝ ગળી જજો ખાલી. હા, બદલવા ના જતા, બદલવા ના જતા, કારણ કે અમે તો આમાં બધું કરીને બધું થાકી ગયા છે ને, હવે અમને સહજ થઈ, સહજ ધારણ છે આ બધું. એટલે બહુ ભાઈ, હવે તો હું કરવાનું. ચાલો સરસ, બહુ ગજબ છે ભાઈ. બધાને લાગે ચાલો વધારે પડતું પરેશભાઈ બોલે છે, પણ હવે એને શું કહું, મને જે થાય છે તેને હા હા એ તો વિરહીની સેજા વર્ણ, સેજ આવી સાચ. વિરહીની વેદના નથી. ઘાયલ કી ગત ઘાયલ જાને. હા બસ 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 બરોબર બરોબર છે. એ જે વિરહ છે ને, જે લાગે છે ને, જે અદભુત પરિણામ, 100 પરિણામમાં રહેનારા, ઓહો હો હો, અને કેવી રીતે બધા સાથે રહેતા હતા, છતાં પોતાનું પરિણામ પોતાના રે, અરે રે 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 રે, કિંમત ના કરી જાય ના સાહેબ, પાણીના મોલે કિંમત કરી. ચાલો સચ્ચિદાન, જય સચ્ચિદાન. સુરેશભાઈ, જય સચ્ચિદાનંદભાઈ. અક્રમ વિજ્ઞાન ડિસેમ્બર જાન્યુઆરી આ વર્ષ પેજ નંબર 27 બને કાઢવાની ટ્રાય કરું છું, પણ ડિફિકલ્ટ. હા હા, શું કીધું તમે? અક્રમ વિજ્ઞાન ડિસેમ્બર જાન્યુઆરી પેજ નંબર 27 ડિસેમ્બર જાન્યુઆરી કયો યર? હા, 23-24. અચ્છા, 23-24. મારી પાસે નહીં હોય સાહેબ. હા હા, બ્રેકેટમાં છે, તું કાર્યનું બોલીશ નહીં, કાર્યનું સેવન કરીશ નહીં, એ પરિણામ છે. પણ કોઝિસનું કારણનું સેવન કર, કારણનું સેવન કરવામાં ના આવે ત્યાં સુધી કશું જ વળે નહીં. કશું વળે તો કોઝિસનું કારણ સેવન કરું એ શું, એ મને એક્ઝેક્ટ ખ્યાલ નથી આવતો. કોઝિસનું એમ એટલે બે શબ્દ જુદા છે, એક જ છે, એક જ કહેવા માંગે કે કારણનું સેવન કર એટલે ઇફેક્ટ એની મેળે આવશે. એટલે ઇફેક્ટમાં હા, માથું માર્યા કરીશ નહીં, કોઝિસનું સેવન કર કે મને શુદ્ધ ઉપયોગ રહે,
મને મારે મારે મોક્ષે જવું છે એવું કારણ નું સેવન કર એટલે મોક્ષે તું ચાલ્યો જઈશ. અચ્છા એટલે ચાલે ને કોઝિસ નું, હા પછી એટલે કોઝિસ શબ્દ ના પડે એટલે દાદા પાછું કારણ બોલે. અચ્છા કોઝિસ નું કારણ નથી, કોઝિસ નું કારણ નથી, કોઝિસ કારણ એમ એક જ વસ્તુ છે. એટલે કાર્ય જે થાય છે તેનું સેવન નહીં કરશ, તેનું સેવન ના કરીશ, કોઝિસ નું સેવન કર. કોઝિસ કરે લગ્ન ભાવ કર, લગ્ન કરવાના ભાવ કર એટલે છોકરી એની મેતે જનમ છે, છોકરી તારે જન્મ બી નહીં પડે, મોટી કરશે અને ભેગી થશે અને તારા ઘરે આવીને રહેશે. એટલે આજ્ઞામાં જ રહેતું. હા બસ, અને આજ્ઞામાં રહેવાનું કારણ છે એવું. એટલે કોઝિસ નું કારણ થયું. હા એમ બરાબર છે. એટલે હું તો યાર કન્ફ્યુઝ થતો હતો કે કોશિશ નું કારણ ઈ પાછું શું છે. ના એવું નહીં, કોઝિસ એટલે કોઝિસ નું કારણ એટલે કોઝિસ જે છે તેનું કારણ છે એવું એમ કે છે. કારણ છે એટલે પતી ગઈ વાત. પાછું બીજો ટોપિક એવો છે કે કારણ નું કારણ 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 એ જુદી વસ્તુ છે પાછી. હા એ પછી કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્ર માં પરિણમનો, પરિણમનો, પરિણમનો એ કારણ સેવન કરું છું. એ કારણ સેવન કેવળ જ્ઞાન થયા વગર રહેશે નહીં, રહેશે નહીં. બરોબર છે. તમારે કઈ કરવાનું નહીં, દાદા જે કીધું એટલું કરશો એટલે બહુ થઈ ગયું, સીધા મોક્ષે ચાલવાનું છે. કઈ તેટલું કઈ ના કર, ગાડીમાંથી ઉતરી જશો ને ભજીયા ખાવા તો લોકો ખેંચી લેશે, ચાલ બે જા પાછો અંદર. વિધિ કરજ્યા રાખજે બસ તું. બરાબર છે, બરોબર બરાબર છે. ખ્યાલ આવી. ઓકે, જય સચ્ચિદાનંદ. સુરેશભાઈ જય સચ્ચિદાનંદ. સુબીરજી, સુબીરજી સુબીરજી હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપકો કોઈ પ્રશ્ન થા ના સર? જીવન સુરેશ. હા સુરેશભાઈ. હા બોલો. સાંભળ્યો ને એમાં તમે પેલો એક રિક્ષા ની અંદર જે તમારો સત્સંગ હતો ને રિક્ષામાં યાદ નથી બેન, યાદ નથી. યાદ હોય તો કહું, તમને કોઈ યાદ હોય તો. દાદા એ તમે સેન્ટર માં બેસાડી દીધા છે. હા એ તમે તમે ઇંગ્લિશ માં બોલેલા એ તો ઓલું હશે સેન્ટ્રીપિટલ ફોર્સ ને સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. હા હા એ સમજાવો. એ એવું કે છે હવે તમારી વૃત્તિઓ સંસારમાં નથી જતી, પણ હવે તમારી વૃત્તિઓ શુદ્ધાત્મા તરફ જાય છે, સેન્ટર તરફ જાય રહી છે બધી વૃત્તિઓ. એને સેન્ટ્રીપિટલ ફોર્સ કહેવાય. અને સંસારમાં ટીવી માં છે, કપડા માં છે, સોના માં છે, ચાંદી માં છે, હીરા માં છે, હસબન્ડ માં છે, ઘર માં છે, એ વૃત્તિઓ ત્યાં જાય, એ બધી સેન્ટ્રીફ્યુગલ કહેવાય. એટલે બહાર જતી બધી, એટલે બહાર જતી.
બહાર જતી વૃત્તિઓ, દેહની દેહમાં રહેતી વૃત્તિઓ એ બધી જાય, તે બધી સેન્ટ્રીફ્યુગલ કહેવાય. એટલે હવે તમને દાદાની વાત ક્યાં લઈ જાય, તો કે આપણને શુદ્ધાત્મા તરફ લઈ જાય, એટલે એ સેન્ટ્રીપિટલ કહેવાય. અને સેન્ટ્રીપિટલ એટલે શું, તો કે સેન્ટર તરફ જનારી વસ્તુ, એટલે છેવટે સેન્ટર પર પહોંચે એટલે પોતે એક થઈ જાય ને પોતે પોતા કેવળ ના આખા સંસારના લોકોને સેન્ટરની બહાર જાય. આખા સંસારના લોકોને બહારના વૃત્તિઓ જાય એટલે એને સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કહેવાય. વાત સમજાય? એટલે બાહ્યમાં ચીજ વેળાયેલું એને સેન્ટ્રીફ્યુગલ કહેવાય. સેન્ટર થી દૂર લઈ જાય, શુદ્ધાત્મા થી દૂર લઈ જાય. છૂટું પાડીએ ને 3 કલાક પછી આપણે કેટલા પ્રીતિ બેન માં રહ્યા, કેટલા શુદ્ધાત્મા, એ આ વસ્તુ આપણને કામ આવી. એ તમે કામ આવે એટલે કેન્દ્ર તરફ થી કહેવાય ને, ઓલું કેન્દ્ર ખ્યાલ આવે આપણને. આપણને ખૂટી આપી દીધી હું શુદ્ધાત્મા ની, એટલે હવે આ પ્રીતિ બેન એની આજુબાજુ ફર્યા કરે, ચાલે ને, હવે બહાર ના જઈ શકે એવું દાદા ભગવાને કરી દીધું. આપણે શુદ્ધાત્મા એવું ગોઠવણી કરવાની, આપણને તો અદભુત ગોઠવણી મળી જાય દાદા ભગવાન. ભરતભાઈ દાદા ભગવાન ના વિરહો માં ઝૂરતા પ્રત્યેક શ્વાસે નિશ્ચય થી દૂર નથી શુદ્ધ અંતસ્કરણ ના પ્રત્યેક આશયે. દાદા ભગવાન ના વિરહો માં ઝૂરતા પ્રત્યેક શ્વાસે. બે જાતના વીર છે, એક તો એમની સાથે બેસવાનું ગમતું હતું તે, અને જેને ઉપયોગમાં રહેવું છે, ઉપયોગમાં રહેતા તકલીફ પડે છે ત્યારે એની બહુ યાદ આવે છે, તે વીર જુદો છે પાછો. નિશ્ચય થી દૂર નથી અંતસ્કરણ ના પ્રત્યેક આશે, તું જો ખરેખર તો તારી સાથે સાથે જ છે. બહુ અદભુત પદ છે સાહેબ, અદભુત, વન્ડરફુલ. ગઈ નાખો ને પહેલો બીજો પેરેગ્રાફ ગઈ નાખો ને. ભટકણ થી લટકણ, લટકણ થી ભટકણ, ભટકણ ની ખટકણ પર છાંટો ચરણ રજકણ, રજકણ ની છંટકણ એક જ આપતે આરત આછે તે. કૃપા વિશેષ વર્ષે આરતી ને ટાણે સાંજ સવારે. દાદા ભગવાન ના વિરહો માં ઝૂરતા પ્રત્યેક શ્વાસે. સંધાયો સાંધો ભલે શાશ્વત સંબંધનો, સંધાયો સાંધો ભલે શાશ્વત સંબંધનો, નિત્ય જંખુ અસંગ સંબંધ સત્સંગનો, નિત્ય જંખુ અસંગ સંબંધ સત્સંગનો,
પૃથ્વી પરે સ્વર્ગ તુજ ચરણ કમળ મુજ હૃદયે સ્થપાય તે મૂર્તામૂર્ત મોક્ષ સ્વરૂપ રહેવું છે આપની આંખોની સામે. દાદા ભગવાનના વિરહોમાં ઝૂરતા પ્રત્યેક શ્વાસે, પ્રત્યેક શ્વાસે, પ્રત્યેક શ્વાસે. વન્ડરફુલ ભાઈ, વન્ડરફુલ. સચ્ચિદાન આ બસ સાંભળ્યા કરીએ અને ચાલ્યા કરીએ એવું લાગે. બોલો સાહેબ. જય સચ્ચિદાન સાહેબ. કોઈનો પ્રશ્ન નથી? સચ્ચિદાનંદ. અચ્છા એક મેળા એક પ્રશ્ન આવ્યો છે, બે પ્રશ્ન આવ્યા છે, બે પ્રશ્ન આવ્યા છે, ત્રણ થઈ ગયા. ઓવર. સુમિત્રાબેન, સુમિત્રાબેન. જય સચ્ચિદાનંદજી. જય સચ્ચિદાનંદ. પરેશાન, અવાજ ધીમો આવે છે સુમિત્રાબેન, જોરથી બોલજો. જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી. હા બોલો સચ્ચિદાનંદ. હા પેલું અટકન થી ભટકન આ લીટી હતી ને એ બે સમજાવો ને. અટકન થી લટકન, લટકન થી ભટકન. અટકણ હોય ને અટકણ. મારા મારા જેવાને છે ને ક્રિકેટ નું કે કેરમ નું અટકણ છે, અટકવાથી લટકી જાય અને લટકવાથી ભટકી પડે. તો કે એ જે ઇન્ટરેસ્ટ છે તેની ઉપર તમે એવું અટકણ નાખો કે એમાંથી હું નીકળી જાઉં. દાદા ભગવાન ની હાજરીમાં આપતો પુત્રો ને બધી અટકણો હતી તે દાદા ભગવાન ને કહેતા, તે દાદા ભગવાન એની પર એનાલિસિસ કરીને સમજાવતા, વાતો કરતા, એટલે ધીરે ધીરે એમાંથી એને ઇન્ટરેસ્ટ નીકળી જાય. અટકણ એટલે શુદ્ધાત્મા સિવાયની બાબતોમાં ઇન્ટરેસ્ટ. બરાબર. કોઈને પૈસામાં ઇન્ટરેસ્ટ હોય, કોઈને પૈસા સિવાય કશું ગમે જ ના, બીજું એ જ કરવાનું ગમે. કેમ કરીને હું કમાવું, કેમ કરીને કમાવું, કેમ કરીને કમાવું, એ અટકણ કહેવાય. કારણ કે પોતાનું કામ કાઢી લેવાના બદલે પૈસા કમાવામાં પડ્યો. બરાબર. ખ્યાલ આવ્યો. કોઈ માન માટે જીવે, આ તો બધું મોટી મોટી વાત કહ્યું. અટકણ એ બહુ બહુ રીસર્ચ નું દેખાય, માણસ ને ખબર પડે કે આને આમાં ઇન્ટરેસ્ટ બહુ છે. ગમે ત્યાં જાય પણ એ બાબતમાં એ ત્યાં ચાલ્યો જ જાય. એટલે એનું ચિત્ત ત્યાં જતું રહેવું, ત્યાં જતું જ રહે. કોઈને વિષય ની અટકણ હોય, કોઈને શોપિંગ ની અટકણ હોય, કોઈને સોના ની અટકણ હોય, તો જે જે લોકો બીજા લોકો સોનું પહેર્યું હોય ને તેની પર એની નજર પડ્યા જ કરે, એની અટકણ છે. બરાબર. અટકણ ને આધારે એની પર નજર પડ્યા કરે ને અટકણ ને આધારે આજુબાજુ શું થાય છે ખબર ના પડે, એટલે લટકી ગયો. બસ ચૂકી જાય, ગાડી ચુકાઈ જાય, અને લટકણ થઈ ગઈ, ગાડી ચુકાઈ ગઈ, એટલે ભટકવું પડે. હવે બરાબર. કે ભટકણ પર છાંટો ચરણ રચકણ, તો કઈ ઉકેલ આવે અમારો. એટલે પેલી રચકણ આ છે તે એ શું છે, એની નીચેની લીટી હે કણની છંટકણ એક જ આપ તે આરત, તે આરત આ છે તે તે આ શુદ્ધાત્મા એવી વસ્તુ છે કે કોઈ જગતની અટકણની જરૂર નથી. એમ આરત એટલે અટકવું, પોતાની પોતાની સેન્ટર પર આવી જાય એટલે આ બધું જતું રહે. હે સેન્ટર પર આવી જાય એ જ સેન્ટરનો અનુભવ કરાવે, એટલે પછી એની કિંમત ના રહે અટકણની ઉપર. એમ એટલે કે તમે રચકણ છાંટો તો એક જ આપ તે, એટલે આપ તે એટલે શુદ્ધાત્મા એટલે દાદા ભગવાન. તો કે આરત આ છે તે, જે તમે છાંટો રચકણ તો જ આ કામ થાય એવું છે, ને તો થાય એવું નથી. કોઈને પીવામાં ઇન્ટરેસ્ટ હોય તો જ્યાં જાય ત્યાં ક્યાં મળે છે, ક્યાં મળે છે એ શોધી જ કાઢે, એની અટકણ કહેવાય. બરાબર. 5 મિનિટ માટે કે હું 5 મિનિટ માં આવું છું, 5 મિનિટ માં આવું છું એમ કરીને ચાલ્યો જાય. હા હા. અટકણને કારણે લટકી ગયો ને પછી ભટક્યો, પતી ગઈ વાત. બરાબર. તો કે આ તમે 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 જ છોડાવનારા એક આપ જ છો એમ. તમે જ કરી શકો એમ છો, બીજું કોઈ કરી શકવાની ક્ષમતા ધરાવતું નથી. બરાબર. સરસ.
આશીર્વાદ આપો સુમિત્રા એની અટકણો જોઈ શકે. આપેલા અટકણો લિસ્ટ તો બનાવજો. ચોક્કસ. હા અટકણો લિસ્ટ બનાવજો. અટકણ દાદા ભગવાન કે છે બહુ નથી હોતી, ત્રણ ચાર જ હોય છે. હા ચાર જ હોય. હા તો ત્રણ ચાર અટકણ નું લિસ્ટ બનાવી દેજો ને, બહુ થઈ ગયું. સરસ. હા હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણી નજરમાં હોવું જોઈએ અટકણ શું છે તે. આપણી નજરમાં તો આવી જ જવું જોઈએ અટકણ શું છે તે. બરાબર. ઓકે ઓકે સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અસુબેન જય સચ્ચિદાનંદ. અસુબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ બોલો. અવાજ આવે છે? બોલો બોલો. અવાજ આવે છે? થોડો ડિસ્ટર્બન્સ આવે છે પણ બોલો, સંભળાય છે. સંભળાય છે ને? હા, આ સવારે ભરતભાઈ જો પદ ગાયા ને એમાં આવ્યું ને કે મન વચ કાયા મોક્ષે લઈ જાય, એવું કઈક લીટી આવી. પરેશાન કાયા પરેશાન નથી. જય સચ્ચિદાનંદ. સવારે અત્યારે ભરતભાઈ પહેલું પદ ગાયા ને જે એમાં લીટી કે મન વચ કાયા મોક્ષે લઈ જાય કઈક લીટી આવી. તો આજે સવારથી જ હું નક્કી કરેલું કે તમને હું પૂછું કે આ મન છે ને તે બહુ ખેંચી જાય છે વિચારોમાં. એટલે કેવું કે આપણાથી અત્યારે લગ્ન પ્રસંગ ચાલતા હોય, મરણ પ્રસંગ ચાલતા હોય, મન પાછું નહીં વળતું. અને એ મન કેવી રીતે પાછું વાળવું? પહેલા તમે એનો હાથ પકડી રાખો તો પછી તમને ખેંચી જાય ને. હા તમને ક્યાં લઈ જાય પછી મન? હા બરાબર. એને છોડી દેવાનું, એને મનમાં જે થાય છે એ કહી દેવાનું, આ મારું મન નો હોય, આ વિચારો મારા નો હોય. આપણી જોડે કોઈ ખરાબ વર્તન કર્યું હોય, આપણે સાચા હોય ખરાબ વર્તન કર્યું હોય તો એના આવે કે એને મારી જોડે આવું કર્યું, આમ કર્યું, આવું બોલ્યા. શુદ્ધાત્મા એટલે પતી ગયું, મન ઓગળી ગયું. મન કેમ વધારે બોલે છે કે મારી સાથે કર્યું, પોતાની સાથે જ બધું સ્પંદન ઉભા થાય. હા એટલે મેં તમને કીધું કે તમે મન સાથે હાથ મિલાવી નાખ્યો, ચડી બેસે તો ભાઈ હાથ પકડ્યો છે તો લઈ જશે, હાથ છોડી દો પેલા એનો. એટલે તમારે હસુબેન થી છૂટા પડવાનું કહેવાનું. હસુબેન તમારું અપમાન કર્યું તો ચાલો આજે તો બે રૂપિયા વધારે ખાવ. તો કે કેમ? તો કે આજે 2 લાખ નું એવું પણ કર્યું આપણું. બરાબર રાઈટ. બરાબર વાત સમજણ પડી? હા પડી પડી પડી. ના પડી પડી પડી. એટલે પછી મોડા એવું યાદ આવે કે આપણું એક કર્મ થયું એમ, મોડા યાદ આવે એમ. હવે તારે ખુશ થવાનું, ખુશ થઈએ ને એટલે મન બોલતું બંધ થઈ જાય, બુદ્ધિ બંધ થઈ જાય. હા એ આપણી પર ચડી કેમ બેસે છે? તો કે આપણે ખુશ નથી થતા, આપણે આપણે અધૂરું માં આવી જઈએ. હા
અપમાન તો જેને કર્યું કર્યું, હા પછી મારું કર્યું મારું કર્યું, અપમાન કરનારો તો છૂટો થઈ ગયો ને, હવે અપમાન કરતો કોનું અપમાન કર્યું તો કે તું અશુબેન છું કે તું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું પૂરો થઈ ગયો. બાલ ખ્યાલ આવ્યો? હા ખ્યાલ આવ્યો, ખ્યાલ આવ્યો. આટલો પ્રશ્ન પૂછવાનો, તું કોણ? હા દાદા ભગવાન એમની હાજરીમાં બે જણા બેસે ને એમની પાસે, તો એક જણને કે શું કે, અને સંભળાય છે ફરી બોલો. દાદા ભગવાન પાસે કોઈ મહાત્મા બધા બેસતા હતા બરોબર, હા બે જણમાંથી બે જણને સિલેક્ટ કરે, હા અને પછી દાદા એક જણને કે આને ચૂંટણી ખણ બરાબર, હા પછી જેને ચૂંટણી ખણે એની ખણી, હા બે જણા જુદા છે, એક ખણનારો ને ખણી તે, જેને ખણી ને તેને કે દાદા કોને ચૂંટણી ખણી, કોને ખણી તો કે પરેશ ને ખણી, કોણે કોણ ખરાવડાવી તો કે વ્યવસ્થિત શક્તિ એ, તો સામે વાળો કોણ કે તો શુદ્ધ આત્મા છે, એને આવું વિજ્ઞાન સેટ કરતા હતા. હા ખ્યાલ આવ્યો, ચૂંટણી ખણનાર તે બંને જુદા છે. બરાબર. અશુબેન ને જેને ગાળ આપી તે ગાળ આપનાર અને ગાળ ખાનાર એ બંને જુદા છે, બંને જુદા છે. અને આ ગાળ નો વ્યવહાર કેમ થયો તો કે વ્યવસ્થિત પૂર્વક કરવા માટે આવું કર્યું. હા બરાબર. એટલે હિસાબ કોને લાગુ પડે તો કે અશુબેન ને લાગુ પડે, આપણે તો હિસાબ વગર ના કેવા, હિસાબ વગર ના. હા એટલે કઈ પણ આવું થાય બધા હિસાબ આવ્યો છે ભાઈ, એટલે આપણો ભાગ નથી, આપણું નથી આમાં, આપણા તો ચોપડા પૂરા થઈ ગયા. બરાબર. બાકીના લેણા જે નિપટા કરો પછી જાય વાત. બરાબર. આપણે હિસાબ વાળા કે હિસાબ વગરના? હિસાબ વગરના. હા હવે જે હિસાબ રાખે એટલે આપણે નથી સમજવાનું, આ હિસાબ રાખવાથી તો મોકાણ થઈ પડ્યું. પણ પરેશ આનંદજી આપણો શું કહેવાય કે આ મન મન કેવું નચાવે આપણને, કે આપણે એમ એવું વિચારીએ કે ચાલ એને મારી જોડે આવું કરે ને, હવે આ તો એક્ઝામ્પલ આપું છું કે હવે મારી જોડે આવું કરે ને તો હવે એના ચોપડેલી રોટલી નથી ખવડાવી, પણ જયારે ખાવા બેસે ને ત્યારે તો ચોપડી ના આપીએ છીએ, એમ તો મન શું કામ ખેંચી જાય બીજે. હું એ જ કહું છું, જ્યાં સુધી તમે માનો છો કે આ મને આને આવું કર્યું ત્યાં સુધી આ બધું થશે. જ્યાં સુધી મને કર્યું આવું, મને કેમ કર્યું એવો પ્રશ્ન થયો, એટલે તમે શુદ્ધાત્મા પર ચૂકી ગયા, તમે અશુબેન માં રહ્યા અને અશુબેન નો સ્વભાવ જ છે પ્રજનન કરવું. પ્રકૃતિ કેવી છે? પ્રકૃતિનો સ્વભાવ પ્રસવ થતી છે, એટલે તરત જ નવા સંકલ્પ વિકલ્પો ઉભા થયા વગર રહેશે નહીં. દાદા ભગવાને અહીંયા કાટો મારી દીધો, આજે થઈ રહ્યું જેને થયું તે તું નથી. શું કીધું? હા બરાબર. જે થયું તે તું નથી, કોને થયું તે જાણ. હા શું કહે છે? બીક લાગે કડી, બીક લાગે ને કડી પણ જાય, કડી જાય ને.
એવું મનને પકડી રાખીએ એટલે મન આપણને હેરાન કરે, એટલે મનને છોડી દઈએ તો પતી ગઈ વાત. એવી રીતના છે, સાત કરતા પણ ભૂંડું છે. ચાલો સચ્ચિદાન નિત નવો શોધે છે માનવનું મનડું, ઠરી ઠામ થાય નહીં ને બેસે નહીં સખણું. મનનો સ્વભાવ છે વિભાવોમાં બેસણું, વાંચવાને બદલે આત્મા આરોપી દે સ્વપણું. આ એમના સવાલનો જવાબ છે. મનનો સ્વભાવ છે વિભાવોમાં બેસણું, એટલે પરેશની અંદર બેસે, અશુબેન માં બેસ્યા જ રાખે અને પંચાત કર્યા કરે, તો કે એને જોવાના બદલે વાંચવાના બદલે આરોપી દેશો પણ, તો કે મને થયું હું જ છું, આ હું જ છું, એનું આ પઝલ છે. સચ્ચિદાનંદ, વેરી નાઇસ. સચ્ચિદાનંદ આ પદ તો બહુ ગજબ નું પદ, એકદમ કોઈ વખત જ્ઞાને ઘડાયેલું મનોયંત્ર પ્રાકૃત, માન્યતાથી ખેંચાયેલા પ્રમાણો સ્વભાવરસ, સંયોગી પુરાવા કરતા ભેળા થઈયો ગળતું, પોતાનું અસ્તિત્વ જોડી મન ભાવ બાંધ. સહયોગી પુરાવા, જી સર, સહયોગી પુરાવા ભેગા થાય એટલે એક્ઝોસ્ટ થાય, ને એક્ઝોસ્ટ થાય એમાં પોતે પોતાનું અસ્તિત્વ જોડે કે મને થયું, એટલે નવો ભાવ બંધાય. ગજબ 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 ગજબ. આ બધી સાયન્ટિફિક વાતો જલ્દીથી કોઈ સમજાવી શકે એવું છે નહીં. ના, કાઠી દાદા ભગવાન બહુ અદ્ભુત છે. આ વાત હોય નહીં, આ તો સંસારના બહારની વાત છે. આખી બહુ જબરજસ્ત જાગૃતિ, જબરજસ્ત વિઝન જોઈએ. મનને જુદું કેવું વાત છે. અને હું છૂટો રહું તો વધારે વાત કરી શકું, નહીં તો ના વાત કરી શકું. બરોબર, કરેક્ટ કરેક્ટ, એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી, યસ. સચ્ચિદાનંદ 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 શાંતિ દાદા, જય સચ્ચિદાનંદ. મહેસાણાના મહાત્મા બોલો. હવે સંગ સંગ અસંગ અને પ્રસંગ, એ ત્રણ સમજાવો. જો સંગ જયારે વિશેષ પ્રકારનો થાય તેને પ્રસંગ કહેવાય. તમે ઘરમાં રહો છો, ઘરમાં રહો છો એ સંગ કહેવાય, અને ઘરમાં કોઈ છોકરાના લગ્ન આવે તેને પ્રસંગ કહેવાય. છોકરાનો કોઈ છોકરાનો કે પોતાના લગ્ન થાય એને પ્રસંગ કહેવાય. બહાર હોટલમાં જવાનું થાય તો પ્રસંગ કહેવાય. પ્રસંગ એટલે વિશેષ પ્રકારનો સંગ. બરાબર, એ તો તમે વ્યવહાર ની વાત કરી. હા, તો બીજો કઈ વાત કરવાની? પ્રસંગ આત્માની દ્રષ્ટિએ, આત્માની એ કેવી રીતે સમજવું એમ મારું કેવું છે. આત્મા તો અસંગ છે ને, દરેક સંગી પોતે અસંગ છે. બરાબર, એક્સિડન્ટ તો પ્રસંગ કહેવાય, બર્થડે આવે તો પ્રસંગ કહેવાય, મેરેજ આવે તો પ્રસંગ કહેવાય, કાનમાં દુખે તો પ્રસંગ કહેવાય, પેટમાં દુખે તો પ્રસંગ કહેવાય.
લાડવા ને વેડમી ખાવાની આવે તો પ્રસંગ કહેવાય. જે નોર્માલિટી ની બહાર થાય તે બધો પ્રસંગ, વિશેષ પ્રકારનો સંગ, એને પ્રસંગ કહેવાય. બરોબર, પાંચ આંગળી માંથી છ આંગળી જાય તો પ્રસંગ કહેવાય. એ વખતે આત્મા એમાં હે પ્રસંગમાં તો આત્મા ખોવાઈ જાય, બહુ માંગે લે. હેલો, બરોબર બોલો, બરાબર સંભળાય છે? કેમ કપાય છે અવાજ? શાંતિ દાદા, તમારો વિડીયો બંધ કરો, કદાચ સારો સંભળાય. વિડીયો બંધ કરું છું. હેલો, હેલો, હવે બોલો. કર્યો કર્યો, હવે બોલો, સંભળાય છે? હા બોલો, હા બોલો, સંભળાય છે. સંગ એટલે સાથે રહે તે તે વસ્તુ, અને પ્રસંગ એટલે વિશેષ પ્રકારનો સંગ, તેને સ્પેશિયલ સંગ, તેને પ્રસંગ કહેવાય. અને એ બધામાં પોતે જુદો ને જુદો રહે તેને અસંગ કહેવાય. બરાબર, સંગમાં પણ જુદો રહે તેને અસંગ કહેવાય. સંગમાં પણ જુદો રહે, હા, સંગ સંગ એટલે સાથે જોડાયેલો હોય તે, સાથે જોડાયેલું હોય તે. હવે પ્રસંગ એટલે વિશેષ પ્રકારનું જોડાયેલું, જોડાવો પણ પરસંગ, પ્રસંગ, પ્રસંગ નહીં, પ્રસંગ વિશેષ પ્રકારનો સંગ, પ્રસંગ. હા બરાબર, પ્ર એટલે વિશેષ પ્રકાર. હા બરાબર બરાબર, જે તરત જ લોકોને ખબર પડે. તમે દરરોજ નોર્મલ કપડા પહેરતા હો અને પછી ઓલું પહેરો, ઓલું શું કહેવાય, ઓલું શું કહેવાય, શેરવાની, શેરવાની પહેરો, અથવા તો ઓલું ઓલું એક જ કલર નું પહેરો ને, જાકેટ પહેરો, સફારી 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 પહેરો, શેરવાની પહેરો, બધાને ખબર પડી જાય કે આજે કઈક લાગે છે સાહેબ ની ત્યાં, એટલે પ્રસંગ કહેવાય એને. બરાબર બરાબર, હા બરાબર બરાબર, ખ્યાલ આવ્યો? જે રહેતા હોય તેને તે જ રહેતો હોય, સંગ કહેવાય. બરોબર બરાબર, ખ્યાલ આવે? જય સચ્ચિદાનંદ, શાંતિ દાદા તમે ફોલો કરજો. નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સપસાહુણમ, નમો લોયે સપસાહુણમ, એસો પંચન મુક્કારો, એસો મંગલાણમ ચ સવ્વેસીમ, પરમમ હવૈ મંગલમ, પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.